मांडवी नगर पालिका द्वारा रूपया 27 लाख ना खर्चे बनावामां आवेल कम्पाउंड नी दीवाल गणतरी ना महीनाओ मां धराशायी थई जता विपक्ष कोंग्रेस द्वारा दीवाल बनावानी कामगीरी मां कॉन्ट्राक्टर द्वारा हल्की गुणवत्तानुं मटीरियल वापरी व्यापक भ्रष्टाचार करायो होवानो आक्षेप कर्यो हतो। मांडवी नगर पालिका द्वारा थोड़ा महीना पहला रूपया 27 लाख ना खर्चे फायरना साधनो मुकवामां बनावानी कामगीरी करवामां आवी हती, जे माटे कॉन्ट्राक्टर पेढ़ी ने टेन्डर सोंपवामां आव्युं हतुं। आ कामगीरी में कॉन्ट्राक्टर द्वारा बनावामां आवेल कम्पाउंडनी दीवाल में योग्य मटीरियल्स नहीं वापरवामां आवता दीवाल धराशायी थई गई होवाना आक्षेप कोंग्रेसना विरोध पक्षना नेता रशीद पठाणी कर्या छे। मांडवी नगरपालिकाना कोंग्रेसना विरोध पक्षना नेता रशीद पठाण तथा स्थल निरीक्षण करता कॉन्ट्राक्टरनो भ्रष्टाचारनो खेल खुल्लो पड़ी गयो हतो, जेमां दीवालना काममां साव हल्की कक्षाना मटीरियलनो उपयोग थायनुं जणाव्युं हतुं, जेमां जीणी रेती सफेद डाग वाला काचा पत्थर अने नजीवी सीमेंटनो उपयोग थयानो देखाय आवतो हतो। आ बाबते रशीद पठाणे नगरपालिकाना चीफ ऑफिसरने जाण करी तपासनी मांगणी करी हती। रशीदખાન પઠાણ, વિપક્ષ સભ્ય, વોર્ડ નંબર 4, માંડવી નગરપાલિકા, જિલ્લો સુરત। આ જે દિવાલ ધરાશાયી થઈ છે, બિલકુલ માંડવી નગરપાલિકાની કચેરી જે છે તેના પાછળના ભાગે છે અને સામેથી એક હાઈવે પસાર થાય છે તે જગ્યા છે, અને આ પર એજન્સીનું ટેન્ડર લાગેલું હતું તે ટેન્ડરના આધારે પર એજન્સી કામ કરી રહી છે, પરંતુ આ એજન્સી શરૂઆતથી વિવાદોમાં ઘેરાયેલી છે નબળી કામગીરી કરવા બાબતે, અને આ દિવાલ માત્ર 1-1.5 માસ અગાઉ જ બનાવવામાં આવેલી હતી ને હજુ તો ચોમાસું સરખું શરૂ થયું નથી અને દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને મારી જાણકારી મુજબ આ પલ એજન્સીને માંડવી નગરપાલિકા તરફથી 9 લાખ રૂપિયા જેટલું પેમેન્ટ ચૂકવવામાં આવેલ છે અને કામગીરી હાવ તદ્દન હલકી ગુણવત્તાવાળી છે, જેથી મારી ચીફ ઓફિસરને રજૂઆત છે કે આ એજન્સીને બ્લેકલિસ્ટ કરે અને તેમની પાસેથી સરકારશ્રીના નાણાં છે જે વસૂલાત કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી મારી લાગણી અને માંગણી છે। આ અંદાજિત કેટલા લાખનું ટેન્ડર છે? આનું આ અંદાજિત ટેન્ડર 27 લાખ રૂપિયાનું છે, જેમાં કંપા પ્રોટેક્શન વોલ કરવાની છે અને પથ્થરનો શેડ બનાવવાનો છે, જે આપ જોઈ શકો છો કે પથ્થરનો શેડ તો અહીંયા કંઈ બનાવવામાં આવ્યો નથી, માત્ર એક પથ્થરની દિવાલ ઊભી કરી છે અને 9 લાખ રૂપિયા જેટલા મારી જાણ મુજબ એમણે પેમેન્ટ પર લઈ લીધું છે।